નવસારી શહેરના લાલવાણી પરિવાર દ્વારા સિસોદરા કછોડ રોડ ખાતે અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ એ ભારતીય હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે ત્યારે નવસારી શહેરના સામાજિક અગ્રણી લાલવાણી પરિવાર દ્વારા સિસોદરા કસોલ રોડ ખાતે અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અતિરુદ્ર મહાયજ્ઞના ચોથા દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અતિરુદ્ર મહાયજ્ઞમાં શિવલિંગ પર જળાભિષેક કરી અગ્નિની પ્રદક્ષિણા કરી આધ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરી છે. નવસારી કૌશલ્યાબેન પ્રભુમાલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા 21-25 નવેમ્બર સુધી અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. લાલવાણી પરિવાર દ્વારા નવસારી જિલ્લા સહિત ભારત દેશના સુખાકારી માટે અતિરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો છે. શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમાલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞના યજ્ઞશાળાના હવંત કુંડ પર બિરાજેલા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. આજે નવસારી ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી પ્રેમભાઈ લાલવાણીના પરિવારજનો દ્વારા એક ખૂબ જ મહત્વની યજ્ઞ 6 દિવસ માટે, કે જે હિન્દુ ધર્મમાં શિવજીના સૌથી મોટા યજ્ઞ તરીકે ઓળખાય છે, અતિ રુદ્ર પૂજા જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં મને બી આજે પૂજા વિધિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બી અહીંયા પૂજા કરવા આવેલા હતા અને બીજા બી રાજ્ય સરકારના અનેક મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો આ પૂજામાં જોડાયા છે. આ પૂજાનું અતિ મહત્વ હોય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પરિવાર દ્વારા, માત્ર પરિવારજનો માટે નહીં પરંતુ આસપાસના વિસ્તાર, નવસારી જિલ્લા, દક્ષિણ ગુજરાતની ખૂબ મોટી સંખ્યામાં લોકોને આનો લાભ મળે તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આ પૂજા કરવાનો લાભ આજે મને બી મળ્યો છે અને હું પોતે પૂજા કરીને ખૂબ જ મારી જાતને નસીબદાર માનું છું. કારણ કે આ પૂજા આયોજન કરવી એ નસીબમાં લખાયું હોય તો જ આ આયોજન થઈ શકતું હોય છે અને પૂજામાં